ભાવનગરના નિલમબાગ સર્કલ નજીક સાંજના 7:30 કલાકના સમયગાળા આસપાસ આંગડિયાના એક મેનેજર ઉપર ફાયરિંગ કરી તેમની પાસે રહેલ 5 લાખ રૂપિયાની લૂંટ ચલાવવાની ઘટના બની છે. આ બનાવના પગલે ઈજાગ્રસ્ત મેનેજરને સર્ટી હોસ્પિટલ ખસેડાયા હતા. ભાવનગર ગુનાખોરોના સકંજામાં હોય તેવું જણાઈ રહ્યું છે. દિવસે દિવસે ચોરી, મારામારી, લૂંટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વધુ એક ઘાતક લૂંટની ઘટના સામે આવી છે. ભાવનગરના વોરા બજારમાં મુખ્ય બ્રાન્ચ ધરાવતી આરકે એન્ટરપ્રાઇઝ આંગણિયા પેઢીની અન્ય શાખા કે જે ચિત્રા વિસ્તારમાં આવેલી છે અને જેમાં મેનેજર તરીકે હરદીપસિંહ રામદેવસિંહ ચુડાસમા કામ કરતા હોય અને જે સાંજના 7:30 કલાક આસપાસ પોતાની બ્રાન્ચમાં આવેલા રૂપિયા 5 લાખ લઈને મુખ્ય બ્રાન્ચ તરફ જમા કરાવવા જતા હોય અને તે શહેરના ધમધમતા વિસ્તાર એવા નીલમબાગ પેલેસના સામેના રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હોય ત્યારે તેનો પીછો કરી રહેલ નંબર વગરની એક બાઇક આવી રહેલા બે બુકાનીધારી ઈસમોએ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી હાથ અને પડખાના ભાગે ગોળી મારી પછાડી દઈ તેની પાસે રૂપિયા 5 લાખ રોકડા ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ બનાવની જાણ પોલીસને થતાં એસપી સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો. જ્યારે ઘાયલ હરદીપસિંહને તાકીદે સારવારમાં સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડી ડોક્ટરો દ્વારા તેના પડખાના ભાગે ઘૂસી ગયેલી ગોળીને બહાર કાઢવા અંગેનું ઓપરેશન હાથ ધરાયું હતું. જ્યારે આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર શહેરની નાકાબંધીના આદેશ કરી લૂંટારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે. તેમજ ઘટના સ્થળેથી ખાલી કારતૂસ પણ મળી આવતા પોલીસે તે જપ્ત કરી તપાસ હાથ ધરી છે. ત્યારે ફાયરિંગ અને લૂંટની આ ઘટના પોલીસના ત્રીજા નેત્ર સમા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેથી પોલીસે લૂંટારૂઓની પરખ અને તેઓ લૂંટ કરી કઈ દિશામાં ગયા છે તે અંગે જાતે નેત્રના કંટ્રોલ રૂમમાં બેસી ટેકનિકલ સ્ટાફની મદદ વડે નિરીક્ષણ કરી રહ્યા છે. સીસીટીવીમાં લૂંટારૂઓની ઓળખ ક્લિયર ના થતી હોય ત્યારે શહેરમાં લાગેલા ખાનગી સીસીટીવીની પણ મદદ લેવામાં આવી રહી છે. આ બનાવના પગલે હરદીપ ચુડાસમાના માતા પિતા અને પરિવારજનો અને મિત્રો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જ્યારે તેમના પિતા રામદેવસિંહના કહેવા મુજબ તેઓ ચિત્રા ખાતેની ઓફિસે હતા અને તેમનો પુત્ર હરદીપ રોકડ રકમ લઈ મુખ્ય બ્રાન્ચ પર જમા કરાવવા જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. હું બ્રાન્ચમાં હતો ને એ પોતે કેશ લેવા વોરા બજારની અમે આર્ક એન્ટરપ્રાઇઝની બીજી જે બ્રાન્ચ છે ત્યાં પૈસા દેવા જતો હતો અને નીલમબાગની અલબા ચર્ચનો જે સામેનો ગેટ છે ત્યાં પહોંચ્યો એટલે 2 અજાણ્યા સસ્કો હતા, મોઢે બાંધેલો હતું, 2 વ્હીલની નંબર પ્લેટ નહોતી અને ફાયરિંગ કર્યું, હાથમાં ગોળી વાગીને સાથીમાં વાગી છે. અત્યારે ઓપરેશન શરૂ છે, 5 લાખ રૂપિયા થેલામાં હતા એ લોકો લૂંટી ગયા. શહેરના ભરચક અને ભીડભાડ વાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી પોલીસની શાખ પર સવાલો ઊભા થયા છે. જ્યારે પોલીસ પોતાની દાવ પર લાગેલી શાખને બચાવવા શહેર અને જિલ્લાભરમાં નાકાબંધી કરી આ લૂંટારૂઓને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં શહેર અને જિલ્લામાં આવી મોડેસ ઓપરેન્ટીથી ગુનાહ કરતા ઈસમોની પણ તપાસ કરવામાં આવી છે અને બાતમીદારો અને વિવિધ ટીમોને કામે લગાડી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને કેટલી ઝડપી સફળતા મળે છે. ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરમાં વોરા બજારમાં આવેલ આરકે આંગળિયા પેઢીના કર્મચારીને નીલમબાગ સર્કલ પાસે 2 બાઇક સવારોએ લૂંટ ચલાવી છે અને એને ફાયરિંગ કરીને લૂંટ કરી છે અને લૂંટમાં આંગળિયા પેઢીમાંથી 5 લાખ રૂપિયા લઈને આ વ્યક્તિ જે આંગળિયા પેઢીના વ્યક્તિ છે એ જતા હતા. એ દરમિયાન નીલમબાગ સર્કલ પર આ બનાવ બન્યો છે. બનાવ બાદ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ SOG આ બનાવ અનુસંધાનની તપાસ તેજ કરવામાં આવેલી છે. બનાવ આશરે 7:50 વાગ્યાની આસપાસમાં બન્યો છે અને એ અનુસંધાને હાલમાં જિલ્લામાં અને સ્ટેટમાં નાકાબંધી કરવામાં આવી છે.